નદીનો પારો તૂટી અને અમારે સાંસલાણું દેવરિયું નાયડા ધાર એક થઈ ગયું. ગામે પાણી ઘૂસી ગયા હોય ને કા તમારા નદી ના પારા તૂટી ગયા બધા તૂટી ગયા તારા પારો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને તો મજામાં જ છો એવી આશાથી અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને બ્લોગ સ્ટાર્ટ કરવામાં આપણે છે ને આવી જાવ આપણા વરસાદમાં. આપણું સ્વાગત છે તમારા બધી ફેમિલીનું. અને વરસાદ એવો પડે ને વાત જ ના પૂછો. ને અત્યારે કંઈક 15 મિનિટ છે ચાલુ છે અને આમ તો રાતના ધીરો ધીરો ચાલુ હતો, પણ અટાણે તો હવે દેવા જ મીંડો છે. તો મેં ગાયો દોઈ લીધું અને ગાયોને નાખવાનું અને વાસી દો એ બધું બાકી છે. વરસાદ તો પડે જ ને. માલપુડા તો અમે કીધું હાલો માલપુડા બનાવી નાખવું ને વરસાદ ફૂલ પડે છે ને સમજાવું. માલપુડા ને બહુ ભાવે. બહુ તેલ વાળું ના ખવાય પણ અમે જ ખાય. અત્યારે ચોમાસામાં માલપુડા કોને ભાવે? અમને જ બહુ ભાવે. જો ખોટું હું આવી રીતના કઈક આપણે માલપુડા બનાવ્યા છે ને માલપુડા આપણે ખાઈ લઈએ. લો વરસાદ આપણે બંધ થવાનું નામ જ નથી લેતો ને આપણી ગોમતી ફૂલ ટાઈપ થી ફેલાઈ ગઈ છે. તમારા ગોમતી ને આપણે માય આપણે નાની છે ને બિચારી વરસાદ એવો પડે ભીંડાઈ ગયો છે. નાની છે ટાઈટ પડે આ બુકલું બુકલું વળી ગયો. વરસાદ એક લખો આવો ના આવો આપણે 7 વાગ્યાનો વરસાદ પડે છે અને 7 વાગે થોડો હતો 8 વાગ્યાનો તો આવો ના આવો મુસળધાર વરે તો બંધ થવા નામ નથી લેતો. બોલે એને કઈ હું તો ડોકા કાઢી કાઢીને ભરી ગઈ. હમણાં બંધ થાય હમણાં બંધ થાય કંઈક વ્યવસ્થા કરું કંઈક વ્યવસ્થા કરું પણ અહીંયા કોઈ વ્યવસ્થા થાય એવી નથી. દ્વારકાની અટાણે ગંભીર હાલત છે અને ગાજવીજ સાથે પાછો વરસાદ પડે ગાજવીજ સાથે તો ફાઇનલ આપણે વરસાદ બંધ નથી થયો. અને હવે આપણે વિચાર્યું છે કે વરસાદ તો બંધ નહીં થાય તો આપણે ગાયોને નાખવું જ છે. તમે કીધું ગાયોને ખુલ્લી મૂકી દો ને આપણે આમનું એક ધારિયામાં ઓલું ઢંકું રાખી અને ગાયોને નાખી દો તો ગાયો ખાઈ લે છે. તો એ વ્યવસ્થા કરવા ગયા છે ગાયોને. અને જમાન આપણા ગોર ગૌરીમાં બાંધ્યા છે અને ગોરલને બધા આપણા અહીંયા જ છે તો એને પણ હમણાં ખાવાનું મળી જશે ને ટાબરિયા વાંચે એને પણ ખાવાનું મળી જશે. આપણે ફાઇનલ આખરે
આવો નિર્ણય લેવો પડ્યો કે વરસાદ તો રૂકવાનો નામ જ નથી લેતો. આજે આજે કંઈક અનોખું દ્વારકામાં દ્રશ્ય જોવા તમને મળશે, કેમ કે આટલો વરસાદ પડ્યો તો કોકને કોક કાંઈક ને કાંઈક તો નુકસાન આવવાની જ છે. બે ફાર્મ માર્યા જાય, નાવાનો કઈ અનોખો મજા આવે. હું તો ન જોડી રહી હતી, મને તો ટાયર સડી જાય એટલે હું નથી ગઈ. તો આજે એનો વારો આવ્યો ગાયો આગળ જવાનો. વરસાદ એવો પડે ને, ટાબરિયા જુઓ ને આપણા, ટાબરિયા કેમ કરે ખબર, બહાર ગયા ના કે ટાબરિયા કેમ કરે. દેવાન ભૂખ ખાંસી, બીજું કઈ વાંધો નથી. ભૂખ આગી, ભૂખ દુર્ગા, ભૂખ આગી ને માં. ચાલો એ બધું નાખી લઈએ ને એવું કામ કરી લઈએ અને હું બનાવું રસોઈ. તો આજે દ્વારકામાં આટલો વરસાદ પડ્યો ને વાત જ ના પૂછો. અને ચારે બાજુ દરિયો ભર્યો છે ને આપણી સેલ જો, ચાર રસ્તાની સેલ કેવી આવી છે ને પબ્લિક જોવા, બધું ઉમટી પડ્યું છે અને અમારા કાંઠા ને બધું બુડી ગયું છે, અટાળ બૂટ થઈ ગયું. અને દ્વારકામાં જે વરસાદના દ્રશ્ય થી દર્શાણા, ઓહો ક્યાંય પાણી માતા નથી. બહુ વરસાદ પડ્યો એટલે બહુ આમનામ ગામમાં પૂગી ગયું પાણી, અહીંથી જ ગામ સુધી સેલ છે ને બધે ખેતરું ઓટાણે ડૂબી ગયા છે. અને અમારે થોડુંક કંઈક કુસાણમાં છે એટલે અમે વાંધો નથી, અમે સેફ છીએ. પણ વરસાદ હજી અગાહી એટલી છે અને ભારે વરસાદ પડ્યો છે આજે આપણે દ્વારકામાં. બહુ દીધી ઠોઠા જ દીધા. તો ચાલ ડૂબી ગયો હે, અડધું ચાલાડ પડી ગયું માણા બધા. પાછો દે તમારા નદી ના પારા બારા તૂટી ગયા બધા તમારે કોઈ નથી, કઈ પૈસા ખર્ચો જ નથી કરવો. પૈસા પછી તમારો તૂટે એટલે પછી મોઢું કતલીએ ને એનું ભીખું, પછી કદાચ દસ વીસ ફૂટ ઓછો હોય તો એ કાંઠ નાખે, મોઢું કરવાની જ ખૂબી હોય. કિંમત.
વરસાદ વરસીને વયો ગયો ને આપણે, દુર્ગા જોલે બહાર નીકળી છે ને દુર્ગા શું કરે, અને જોલે પાણી માર્યા જાય નજી, વેકરો એમનેમ છે ફૂલે ફૂલ ને આપણું પાણી જાય છે. અને આજ તો આપણે રેસ્ટ્યુન તેડાવવા પડ્યા તને કા, તેડાવવા પડત કા, પાણી નથી ઉતરું, ઓલા નીકળી ગયા બારા, હજી નથી નીકળ્યા. હા તો એ ઉમા ઉમા મેસેજ નાખ્યો હોય તો કલ્યાણપુરી મેજિંગમાં નાખ્યો હોય ને તો એ ગમે રેસ્ટ્યુન આવીને કાઢી જાય. હવે તો આમ વરસાદ નથી આવતો એટલે બંધ રહી ગયો, એટલે અમારે બીક નથી લાગતી ને. પેલા રાયડું દેતા હતા, રડતા હતા, ત્યાં બહુ આપણે બધાને બીક લાગી, ચાર જણા ફસાઈ ગયા અમારા અહીંયા, અને બધાએ બહુ કોશિશ કરી પણ કોઈ વાતે નીકળે એમ નથી. પણ પછી ભાઈ હિંમત વાળો હતો, વાંધો ના આવ્યો, હવે બીક નથી લાગતી. અને એ ઝૂંપડું ડટાઈ ગયું, હા નદી પારો તૂટ્યો, ઝૂંપડું ઝૂંપડું, હા ઓસિકદાન પાણી આવ્યું ને, મોટરસાયકલ બધું તણાઈ ગયું. નદી નો પારો તૂટી અને અમારે સાંભળાણું દેવર્યું, નાયડા ધાર એક થઈ ગયું, ગામ માં પાણી ઘૂસી ગયા હોય ને કા, ગામ આખે પાણી ઘૂસી ગયા. બોલો આ કેટલા વર્ષો આ દર્શ્ય તો આપણે વાત કરીએ વરસાદ ને, તો વરસાદ એમ કેતા હતા કે હો વર્ષ પેલા આવું જોયું હોય ને તો જોયું હોય એવો વરસાદ પડ્યો છે. ને અમારે જે ચાર જણા રેસ્ટ્યુન તેડાવવા પડે મતાઈ ફસાઈ ગયા હતા, પણ એ અત્યારે જ્ઞાનિયા છે કેમ કે હજી પાણી ઉતરું નથી. અને અત્યારના વાગ્યા કંઈક આપણે કેટલા વાગ્યા હશે ખબર, 5 વાગ્યા હશે. અને એ જ્ઞાનિયા જ છે, અને આપણે અહીંયા પૂનમબેન માડમ એમ તો હેલિકોપ્ટરને મોકલા છે, પણ વિચારે જણું કે પાણી ઉતરી જાય ને તો સારું કહેવાય. ને ભાઈ કે મને બીક નથી લાગતી, હવે પાણી ઉતરી જાય ને એટલે માહિલા આવશું. પણ એમાં એવું છે, હું તો એ કે ઉતરીને હાલવા માંડું, પણ આ બીજા વાહલા લોકો નાના છોકરાને છે ને એ બીએ તી કે નથી તો ઉતરાતું નહીં કે જવાતું નહીં કે, એટલે આજનું કંઈક વરસ ભારિયંગું હોય એવું લાગે છે દ્વારકામાંથી. કેમ કે ખબર નહીં એટલો વરસાદ તો મેં મારી લાઈફમાં નહીં જોયો. મને તો હું 100 વર્ષ પહેલાં વરસાદ પડ્યો તો આવો પડ્યો હોય કે ના પડ્યો હોય, ઘણા એમ કહેતા હોય 100 વર્ષ પહેલાંય, પણ આવો વરસાદ નથી જોયો અમે કોઈ દી. તો અમારે એટલું ઉછાણ છે તો એ પાણી આવી ગયું એટલે બહુ કહેવાય એમ. અને જે લોકો ફસાઈ ગયા ને એને પણ કાયઢા નથી, કેમ કે હિંમતમાં આવી ગયા, હવે વાંધો નથી. એમાં એવું થયું, નદીનો પારો તૂટ્યો ને એટલે સીધું પાણી આવ્યું, સીધું પાણી આવ્યું એટલે ઝૂંપડે આવી ગયો. ને એને ખબર નહીં, એમ તો કોલતા કર્યો તો એમ તે ભાઈ કે તું અહીંયા આવી જાય કે બધા ફેમિલી કે અહીંયા વરસાદનું પાણી કદાચ આવી શકે કે નદી બધી તૂટે તો હાચન. એવું થયું, નદી તૂટે ને વરસાદ એવો પડ્યો ને ઓહો, જો તો 100 વર્ષ પહેલાં નહોતું સાંભળ્યું એવો વરસાદ પડ્યો. એટલે તો આપણી ગાયો પણ સેફ છે, અને એક દેવો જરાક બીમાર પડી ગયો કેમ કે આખો દિવસ ઊભો રહ્યો ને વરસાદ જે વર્યો ને એટલે દેવાને થોડીક બીમારી છે, હવે એ પણ સારું થઈ જાય દેવાને પણ. ને અટાણે વરસાદ નામી થંભી ગયો છે, અને હવે આમનો ના આવે ને તો સારું પડે. હજી એમ કે અગાહી ફૂલ છે 30 તારીખ સુધી, એટલે હજી અમારે દ્વારકાવાળાને તો બધેને આવું જ છે. તો આવી રીતે આપણે વિરામ કરીએ અને પાછા આપણે સવારે પાછા નવા લોકમાં મળશું. ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ.